આજે આપણે વાત કરશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી વિશે. આ અગાઉ આ પાઠની અંદર જે મોસ્ટ આઈમ્પી એવા પ્રશ્નો છે એના વિશે આપણે પણ ઘણી બધી ચર્ચાઓ કરી છે. આજે જે વાત કરવાની છે તે વાત કરીશું આપણે બેરોજગારીનો અર્થ અને બેરોજગારીના જે સ્વરૂપો છે એના વિશે. ઘણી વખત તમે આ બધા શબ્દો એ બેરોજગારી છે, ગરીબી છે એવા શબ્દો સાંભળ્યા છે, પણ બેરોજગારી કોને કહેવાય એની આપણે આજે વ્યાખ્યા જોઈ. જે વ્યક્તિની ઉંમર છે 15 થી 60 વર્ષની હોય, જે બજારની અંદર પ્રવર્તતા વેતન દરે એમ કામ કરવાની અંદર એની અંદર ઈચ્છા હોય કે કામ કરવાની એ યોગ્ય એ શક્તિ હોય, લાયકાત હોય, છતાં કામ મેળવી શકતો ન હોય તો તે વ્યક્તિને બેકાર અથવા તો બેરોજગાર છે તેમ કહેવાય છે. ફરીથી વ્યાખ્યા ખાસ જોઈ લેજો અને તમારી નોટબુકની અંદર નોંધ પણ કરી લેજો કે જે વ્યક્તિની ઉંમર 15 થી 60 વર્ષની હોય અને સવેતન દર એટલે કે બજારની અંદર જે ભાવ ચાલતો હોય એ ભાવ પ્રમાણે એ કામ કરવાની ઈચ્છા હોય, યોગ્ય શક્તિ હોય એના પાસે, યોગ્ય લાયકાત હોય, છતાં પણ કોઈ પણ પ્રકારનું કામ મેળવી શકતો ન હોય તો તે વ્યક્તિને બેકાર અથવા બેરોજગાર છે એમ કહેવાય છે. ઘણા બધા એવા વ્યક્તિઓને તમે જોયા છે કે જેની પાસેથી તમે બેરોજગાર એવો શબ્દ સાંભળ્યો છે, તો હવે તમારી પાસે ક્લિયર વ્યાખ્યા થઈ ગઈ છે કે બેરોજગાર કોને કહેવાય. આપણે આ વાત કરી આપણે બેરોજગારીની, પણ હવે બેરોજગાર કોને ન ગણવા જોઈએ કે જેમની ઉંમર એ 15 વર્ષથી ઓછી હોય એને બેરોજગાર ન ગણો, અથવા તો 60 વર્ષથી વધુ હોય એટલે વૃદ્ધ થયા ને, તો એને આપણે બેરોજગાર ગણવાના નથી. બીજી વાત કે બજાર કરતાં વેતન વધારે માંગે કે ચાલુ બજાર જે વેતન હોય એના કરતાં વધુ વેતન માંગે તો એને બેરોજગાર એ ગણવામાં આવતા નથી. પછી બીજું શક્તિ ન હોય, અશક્ત હોય, રોગી હોય, પછી ગૃહિણી જે માતાઓ બહેનો છે જે ઘરનું જે કંઈ કામ સંભાળતી હોય તો એને પણ બેરોજગાર ગણવામાં આવતી નથી. ત્યાર પછી બીજી જે મહત્વની વાત હોય, અશક્ત હોય, અપંગ હોય તો પણ, અને આ એક અગત્યનું છે, આળસુ હોય, તો આટલી જે વ્યક્તિઓ હોય એને બેરોજગાર ગણવામાં આવતું નથી. પણ માત્ર બેરોજગાર કોને કહેવામાં આવે છે કે જેની સવેતન દરે કામ કરવાની ઈચ્છા હોય, કે એને વર્તમાન બજાર ભાવે એને કામ કરવાની ઈચ્છા હોય અને છતાં કામ ન મળતું હોય તો જ એ બેરોજગાર છે એમ કહેવાય છે. અહીં વાત કરીએ આપણે બેરોજગાર કોને કહેવાય અને કોને ન કહેવાય એની. હવે બેરોજગારીના જે મુખ્ય સ્વરૂપો છે એ 6 જેટલા સ્વરૂપો છે, એમાં એક પછી એક એના સ્વરૂપ વિશે વાત કરી. પ્રથમ છે ઋતુગત બેરોજગારી. તો ઋતુગત બેરોજગારીમાં શું છે કે ભારતની અંદર એ કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા, વૈકલ્પિક એ રોજગારીનો જે તકનો અભાવ છે, અભાવને કારણે 3 થી 5 માસ માટે જેને બેરોજગાર રહેવું પડે તો તેને ઋતુગત બેરોજગારી અથવા મોસમી બેરોજગારી કહે છે. અગાઉના વિડીયોમાં પણ તમને વાત કરેલી છે, એની વાત રિપીટ થાય છે કે ભારતની અંદર 60% લોકો એવા છે કે જે ખેતી સાથે જોડાયેલા છે, પરંતુ વરસાદ કે સિંચાઈની પૂરતી સુવિધા નથી. માત્ર એ ચોમાસુ અને શિયાળો આ 2 માસની અંદર, 2 ઋતુની અંદર કામ કરી શકે, તો ઉનાળાની ઋતુની અંદર એને એકદમ ફ્રી રહેવું પડે એ સમયે એને કામ કરવાની ઈચ્છા તો છે પણ કોઈ કામે રાખતું નથી, તો 2 થી 5 એટલે 3 થી 5 મહિના માટે જેને બેરોજગાર રહેવું પડે છે
તો એને કહેવાય છે મોસમી બેરોજગારી અથવા ઋતુગત બેરોજગારી. બીજી બેરોજગારી છે કર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવે અને અમુક સમય માટે જે બેરોજગાર રહેવું પડતું હોય તો તેને કર્ષણજન્ય બેરોજગારી છે એમ કહેવાય છે. હવે કોમ્પ્યુટર સિસ્ટમ આવતી જાય છે, તો કોમ્પ્યુટર સિસ્ટમ પહેલાં નહોતી આવી ત્યારે તમને ખ્યાલ છે પોસ્ટની અંદર, પોસ્ટ ઓફિસની અંદર અથવા બેંકમાં હાથથી લખીને બધો વહીવટી કામ હાથે થતું, પરંતુ કોમ્પ્યુટર આવવાને કારણે આ બેંકની અંદર પોસ્ટ ઓફિસની અંદર કોમ્પ્યુટરની આવડતું હોય એવા વ્યક્તિની જરૂર પડી. તો જેને આ બેંકની અંદર નહોતું આવડતું એવા વ્યક્તિઓને અમુક સમય માટે બેરોજગાર રહેવું પડ્યું. તો આ પ્રમાણે જે બેરોજગારી ઉદ્ભવે છે તે છે કર્ષણજન્ય બેરોજગારી. માળખાગત બેરોજગારી જોઈએ. ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત, ભારતનું અર્થતંત્ર, ભારતની સમાજ વ્યવસ્થા એકદમ રૂઢિચુસ્ત છે. એને પરિણામે સામાજિક પછાતપણ, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાને અભાવને કારણે એ માળખાગત બેરોજગારી જોવા મળે છે. કે ભારતનું માળખું કેવું છે? રૂઢિચુસ્ત. આ શું કહેવા માંગે છે એ સમજો. તો જે કુંભારનો દીકરો છે એ શું કામ કરશે? કુંભારનું જ કામ કરશે. જે બ્રાહ્મણનો દીકરો છે, બ્રાહ્મણનો દીકરો છે એ શું કામ કરશે? બ્રાહ્મણનું જ કામ કરશે. તો આ એક રૂઢિચુસ્તતાને કારણે ભારતના માળખાની અંદર હોવાને પરિણામે માળખાગત બેરોજગારી જોવા મળે છે. આ કુંભારનો દીકરો છે, અન્ય કામ નહીં કરે પણ બસ માત્ર કુંભારનું જ એ કામ કરશે. તો આ પ્રમાણે એ માળખાગત બેરોજગારી પણ ભારતની અંદર જોવા મળે છે. છુપી બેરોજગારી ખાસ જોઈએ. કોઈ કામ ધંધાની અંદર જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકો ઉત્પાદન એ કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો ન હોય, તો આવા વધારાના જે શ્રમિકોને એ પ્રચ્છન્ન, એ છુપા બેરોજગાર કહે છે. કોઈ કાર્ય, કોઈ મિલ હોય, મિલની અંદર 110 મજૂર છે કામ કરે છે, પણ 110 મજૂરમાં જેટલું ઉત્પાદન થતું કે આટલું ઉત્પાદન 100 વસ્તુ બને છે, આટલી વસ્તુ બને છે 110 મજૂર કામ કરે છે એક દિવસનું છે, પણ એમાંથી માત્ર આ દિવસ પ્રમાણે 100 મજૂર આવ્યા છે, પણ ઉત્પાદન આટલું જ થયું છે, ઉત્પાદનમાં કોઈ ફેર પડ્યો નથી. તો આ વધારાના જે 10 જે મજૂરો છે એ શું કરે છે? તો કે ઉત્પાદનની અંદર એનો હિસ્સો કશો છે નહીં. તો આ રીતે રહેલી જે બેરોજગારી છે એને છુપી બેરોજગારી છે તેમ કહેવાય છે. ઔદ્યોગિક બેરોજગારી વિશે વાત કરીએ તો ઔદ્યોગિક ક્ષેત્રની અંદર થતા ફેરફારને લીધે વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું એ થવું પડતું હોય તો તેને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. જે ઉદ્યોગોની અંદર કામ કરે છે એવા વ્યક્તિઓ સાથે જોડાયેલું છે, કે ઉદ્યોગની અંદર નાના મોટા ફેરફારો થયા કરે છે અને એને પરિણામે વ્યક્તિને લાંબા સમય અથવા ટૂંકા સમય માટે બેરોજગાર રહેવું પડે તો તેને કહેવાય છે ઔદ્યોગિક બેરોજગારી. હવે શિક્ષિત તમે બધા ભણો છો, વિદ્યાર્થીઓ છે, તમને બધાને લાગુ પડશે કે શિક્ષિત બેરોજગારીમાં ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ, માધ્યમિક એટલે તમને ખ્યાલ હશે કે 10મું ધોરણ, આ શિક્ષણ મેળવ્યું હોય અને વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહે છે. કે માધ્યમિક શિક્ષણ એટલે કે ઓછામાં ઓછું 10મું ધોરણ ભણેલો હોય અને સવેતનદારે કામ કરવાની ઈચ્છા હોય અને કોઈ પણ પ્રકારે કામ મળતું ન હોય તો તેને શિક્ષિત બેરોજગાર છે તેમ કહેવાય છે. બેરોજગારીનો અર્થ વિશે આપણે વાત કરી કે જે વ્યક્તિની ઉંમર 15-60 વર્ષની હોય, બજારની અંદર પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા હોય, યોગ્ય શક્તિ લાયકાત છતાં પણ કામ મેળવી શકતો ન હોય
તો તેને બેકાર અથવા બેરોજગાર છે તેમ કહેવાય છે. બેકારીના સ્વરૂપોની અંદર વાત કરીએ તો ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી, આમ છ એ બેરોજગારીનું મુખ્ય સ્વરૂપ છે. જરૂરથી વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એક એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરો. કયા કયા મુદ્દા તમને નથી સમજાતા એની પણ કોમેન્ટ કરો અને જોતા રહો એક્ટિવ ઓનલાઈન જીકે.